आईटी कंपनी मां मैनेजर कार्तिके 2 करोड़ रुपया नो टर्म इंश्योरेंस प्लान लईने राख्यो हतो। एक दिवस ऑफिस थी घरे जती वखते तेनी गाड़ी नो बस साथे एक्सीडेंट थई गयो। सदनसीबे आ दुर्घटना मां कार्तिक नो जीव तो बची गयो, परंतु ते कायमी विकलांग थई गयो। नौकरी पण जती रही, ऊपर थी सारवार नो खर्च वधी गयो, परंतु आवी स्थिति मां टर्म प्लान कोई काम मां न आव्यो। વીમાનો સુરક્ષા કવર વધારવા માટે ટર્મ પ્લાનની સાથે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પણ જરૂરી છે। ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બલવંત જૈન કહે છે કે જો તમે ટર્મ પ્લાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેની સાથે રાઇડર તરીકે એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ લઈ શકો છો। જે લોકોએ પહેલાથી જ ટર્મ પ્લાન લઈને રાખ્યો છે તેમણે અલગથી આ વીમો જરૂર લેવો જોઈએ। અકસ્માત વીમો મુખ્યત્વે આકસ્મિક ઇજાઓ માટેના વળતરને કવર કરે છે। જો પોલિસી ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો મૃતકના પરિવારને વીમાની ચૂકવણી કરવામાં આવે છે। જો તે કાયમી ધોરણે વિકલાંગ થઈ જાય તો કંપની વીમાની રકમની નિશ્ચિત ટકાવારી ચૂકવશે। આ રકમ શરીરના અંગોને થયેલા નુકસાનના આધારે નક્કી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે 2 અંગ ગુમાવવાના કિસ્સામાં 100% ચૂકવણીની જોગવાઈ છે, જ્યારે 1 અંગ ક્ષતિગ્રસ્ત થવાના કિસ્સામાં 50% ચૂકવણી કરવામાં આવે છે। તેવી જ રીતે જો પીડિત અસ્થાયી રીતે વિકલાંગ થાય અને અમુક સમય પછી સાજો થઈ જાય તો કંપની વળતર તરીકે વીમાની એક નિશ્ચિત રકમ ચૂકવે છે। પેઆઉટ રેશિયો પરિસ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે। બલવંત જૈન કહે છે કે યુવા અવસ્થામાં લોકો મુસાફરી દરમિયાન વધારે જોખમ ખેડતા હોય છે। આવા સંજોગોમાં તેમની દુર્ઘટનાની આશંકા વધારે રહેતી હોય છે। જો તમે મેટ્રો શહેરમાં રહો છો તો આ અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે। આ ઉપરાંત જે લોકો એવી નોકરીઓમાં કામ કરે છે કે જ્યાં દુર્ઘટનાની આશંકા વધારે રહેતી હોય છે તેમણે આ કવર જરૂર લેવું જોઈએ। હાલની સ્થિતિમાં વાર્ષિક આવકના 15 ગણું કવર હોવું જોઈએ। આરોગ્ય અને જીવન વીમાની તુલનામાં પર્સનલ એક્સિડન્ટ વીમો ઘણો સસ્તો પડે છે। હાલની સ્થિતિમાં 3,000 થી 4,000 રૂપિયામાં 50 લાખ રૂપિયાનું પર્સનલ એક્સિડન્ટ કવર સરળતાથી મળી જાય છે। દુર્ઘટના વીમો જો કે કોઈ વ્યક્તિગત રીતે લેવામાં આવે છે, પરંતુ આ પોલિસીમાં પરિવારના અન્ય સભ્યોને પણ સામેલ કરી શકાય છે। કેટલીક પોલિસીમાં વીમા ધારક પત્ની કે પતિને વીમાની રકમના 50% અને બાળકોને 25% એડિશનલ કવરમાં સામેલ કરવામાં આવે છે। કેટલીક કંપનીઓ આખા પરિવાર માટે ફ્લોટર સ્કીમ રજૂ કરી રહી છે, જેમાં એક જ પોલિસીમાં આખા પરિવારને સામેલ કરી દેવામાં આવે છે। આ પોલિસીમાં બાળકો અને મોટાઓને કવર મળી જાય છે। કેટલીક દુર્ઘટના પોલિસીઓ પરિવારના 2 આશ્રિત બાળકોના શિક્ષણ ખર્ચાઓને પૂરા કરવા માટે વીમા રકમના 50% ચૂકવણી કરે છે। આ રીતે પરિવારના બધા સભ્યોને એક જેવી સુવિધા મળે છે। આ રીતે તમામ સુવિધાઓને જોતા દુર્ઘટના વીમો જરૂર લેવો જોઈએ। પર્સનલ એક્સિડન્ટમાં કેટલીક સ્થિતિ એવી હોય છે કે જ્યારે વીમા કંપનીઓ ક્લેમ નથી આપતી। આવા સંજોગોમાં જ્યારે તમે પર્સનલ એક્સિડન્ટ વીમો ખરીદો છો તો વીમા કંપનીઓ ક્લેમને ક્યારે ફગાવી દેતી હોય છે એ વાતને સારી રીતે સમજો। નિયમો હેઠળ પર્સનલ એક્સિડન્ટ વીમામાં આત્મહત્યા, કુદરતી મૃત્યુ, પહેલેથી હોય તેવી વિકલાંગતા અને શરાબ કે ડ્રગ્સના સેવનથી મૃત્યુના કેસમાં ચૂકવણી નથી થતી। જો તમે કોઈ કાયદો તોડ્યો છે તો પણ ક્લેમ રિજેક્ટ થઈ જશે। વીમા ધારકને બેદરકારી રાખવા કે કોઈ સાહસિક ખેલ દરમિયાન ઈજા પહોંચી છે તો ક્લેમની ચૂકવણી નહીં કરવામાં આવે। જો તમે કોઈ જોખમકારક ધંધા સાથે જોડાયેલા છો તો ક્લેમ નહીં મળે। જો તમે હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર મુસાફરી કરી રહ્યા છો તો દુર્ઘટનાગ્રસ્ત થવા પર ક્લેમ નહીં મળે। આવા ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો। અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।